ચાર વાંસ ચોવીસ ગજ અંગુલ અષ્ટ પ્રમાણ તા ઉપર સુલતાન છે ન ચૂક ચૌહાણ દિલ્હીની ગૌરવશાળી ગાદી ઉપર બેસવાવાળા હિન્દુસ્તાનના અંતિમ હિન્દુ શાસક જેમનું નામ સાંભળતા જ દરેક હિન્દુસ્તાનીનું માથું ગર્વથી ઊંચું થઈ જાય છે. તો દોસ્તો, હું વાત કરી રહ્યો છું શાકંભરી રાજના મહાન રાજપૂત રાજા પૃથ્વીરાજ ચૌહાણની. તો દોસ્તો, કહાનીની શરૂઆત થાય છે ગુજરાતના પાટણથી, જ્યાં પૃથ્વીરાજ ચૌહાણનો જન્મ ઈસવીસન 1166માં થયો. તેમના પિતાનું નામ સોમેશ્વર હતું. તમારા નોલેજ માટે જણાવી દઉં કે સોમેશ્વર એ પાટણના સોલંકી વંશના મહાન રાજા સિદ્ધરાજ જયસિંહના ભાણેજ હતા અને પૃથ્વીરાજ ચૌહાણની માતાનું નામ કપૂરા દેવી હતું. તેમના ભાઈનું નામ હરિરાજા અને પૃથ્વીરાજ ચૌહાણના પુત્રનું નામ ગોવિંદ રાજા ચોથા હતું. પૃથ્વીરાજ ચૌહાણના બાળપણની વાત કરીએ તો તેઓ પાટણથી રાજસ્થાનના તેમના રાજ્ય અજયમેરુમાં આવ્યા. સમય જતાં તેમના પિતા સોમેશ્વરનું મૃત્યુ થયું એટલે પ્રજાની દેખરેખની જવાબદારી પૃથ્વીરાજે ઉઠાવી. ઈસવીસન 1177માં 11 વર્ષની ઉંમરે અજયમેરુ રાજમહેલમાં પૃથ્વીરાજ ચૌહાણનો રાજ્યાભિષેક થયો. તેમના ચૌહાણ રાજની બે રાજધાનીઓ અજમેર અને દિલ્હીની સાથે વિશાળ રાજ્યની જવાબદારી પૃથ્વીરાજ ચૌહાણે સંભાળી. પૃથ્વીરાજ ચૌહાણ બાળપણથી જ ભણવામાં ઘણા હોશિયાર હતા. અકોર્ડિંગ ટુ પૃથ્વીરાજ રાસો પુસ્તક, પૃથ્વીરાજે 14 જેટલી ભાષાઓ શીખી લીધી હતી. પૃથ્વીરાજ ચૌહાણ યુદ્ધ કૌશલમાં પણ પૂરી રીતે નિપુણ હતા. એમની ખાસ વાત એ હતી કે તેઓ શબ્દભેદી બાણ ચલાવી શકતા હતા. તેઓ આંખો બંધ કરીને પણ પોતાના લક્ષ્યને ભેદી શકતા હતા. તેમના આવા જ યુદ્ધ કૌશલના કારણે તેઓ દિલ્હીના રાજા બન્યા હતા અને એમનું નામ સૌથી પ્રતાપી રાજાઓમાં લેવામાં આવતું હતું. આ કારણે ઘણા બીજા પાડોશી રાજપૂત રાજાઓ તેમના પ્રત્યે ઈર્ષા કરવા લાગ્યા હતા અને એમાંથી એક રાજા હતો રાજા જયચંદ. તો દોસ્તો, શરૂઆત થાય છે ભારતના ઇતિહાસની સૌથી રોમેન્ટિક લવ સ્ટોરીની. કન્નોજના રાજા જયચંદ અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે ઘણો મનમોટાવ હતો. તેઓ હંમેશા એકબીજાને નીચો દેખાડવાની કોશિશ કરતા હતા. જયચંદની પુત્રી સંયોગિતા અને પૃથ્વીરાજની પ્રેમ કહાની જગજાહેર હતી. આ કારણે રાજા જયચંદે સંયોગિતાના લગ્ન માટે સ્વયંવરનું આયોજન કર્યું, પણ તેમાં પૃથ્વીરાજને આમંત્રણ ન આપ્યું. બીજા રાજાઓ સામે પૃથ્વીરાજનું નીચું દેખાડવા સ્વયંવરમાં પૃથ્વીરાજના પુત્રાને દ્વારપાલ બનાવીને મૂકવામાં આવ્યું, પણ સંયોગિતાએ કોઈ પણ રાજાને હાર ન પહેરાવ્યો અને પૃથ્વીરાજના પુત્રાને હાર પહેરાવી દીધો. અને એ જ સમયે પૃથ્વીરાજ આવ્યા અને સંયોગિતાને લઈને દિલ્હીમાં ગયા અને લગ્ન કરી લીધા. આ એ સમય હતો જ્યારે ભારત વિદેશી લૂંટારીઓ અને આક્રમણકારીઓથી પરેશાન હતો અને આવા જ વિદેશી આક્રમણકારીઓમાં એક હતો મહંમદ ઘોરી. મહંમદ ઘોરી જે અફઘાનથી આવ્યો હતો, તેણે પ્રથમ ગુજરાત પર ઈસવીસન 1178માં હુમલો કર્યો, પણ સોલંકી વંશના મહારાણી નાયકાદેવીએ તેને હરાવ્યો. આ હાર પછી લગભગ 16 વખત દિલ્હી પર હુમલાઓ કર્યા અને હાર્યો હતો. મહંમદ ઘોરી હંમેશા કાયરોની જેમ રાત્રે જ હુમલો કરતો હતો. જ્યારે આખી સેના ઊંઘમાં હોય તે વખતે ઘોરીએ પ્રથમ હુમલો 1191માં કર્યો. ત્યારે પૃથ્વીરાજની સેનાએ તરાઈના મેદાનમાં પૃથ્વીરાજ ચૌહાણે મહંમદ ઘોરીની સેનાને હરાવી દીધી અને ઘોરીને બંદી બનાવીને પૃથ્વીરાજના સામે લાવ્યા. મહંમદ ઘોરીએ પૃથ્વીરાજના ચરણોમાં પડીને કસમ ખાધી કે તે હવે કોઈ દિવસ ભારત પર આક્રમણ નહીં કરે. આવું એણે દરેક વખત કર્યું અને પૃથ્વીરાજે તેણે દરેક વખત છોડતા રહ્યા. જ્યારે 17મી વખત તેણે 1192માં દિલ્હી પર હુમલો કર્યો, તો આ વખતે પૃથ્વીરાજના જૂના દુશ્મન કનોજના રાજપૂત રાજા જયચંદે મહંમદ ઘોરીની મદદ કરી. બંનેએ જોરદાર કાવતરું ઘડીને પૃથ્વીરાજ ચૌહાણની સેના પર અચાનક હુમલો કર્યો. આવા અચાનક થયેલા હુમલાના કારણે પૃથ્વીરાજ અને પૃથ્વીરાજની સેના તેમની રણનીતિને સમજી ન શકી. પૃથ્વીરાજને બંદી બનાવી દેવામાં આવ્યા અને કેદ કરીને તેમને અફઘાનના ગજનીમાં લઈ જવામાં આવ્યા. જ્યારે ત્યાં દરબારમાં પૃથ્વીરાજ ચૌહાણ અને મહંમદ ઘોરીનો સામનો થયો, ત્યારે પૃથ્વીરાજ ચૌહાણે આંખોમાં આંખો નાખીને ઘોરીને ચુનૌતી આપી. આમ કરવાથી ઘોરી ઘણો જ ક્રોધે ભરાયો અને પૃથ્વીરાજની આંખો ફોડાવી દીધી અને કેદખાનામાં કેદ કરવામાં આવ્યા.
આ સમયે પૃથ્વીરાજનો રાજકવિ ચંદબરદાઈ જે પૃથ્વીરાજના જીવન આધારિત પુસ્તક પૃથ્વીરાજ રાસો લખી રહ્યો હતો તે પૃથ્વીરાજને મરવા અફઘાન પહોંચી ગયો. ત્યાં કેદખાનામાં પોતાના રાજા પૃથ્વીરાજની દયનીય હાલત જોઈને ચંદબરદાઈને ઘણું દુઃખ થયું અને તેમણે ઘોડી સામે બદલો લેવાની એક ગુપ્ત યોજના બનાવી. ચંદબરદાઈએ મહંમદ ઘોડીને જણાવ્યું કે અમારા રાજા શબ્દભેદી બાણ ચલાવવામાં પારંગત છે. તેઓ પોતાના શબ્દભેદી બાણથી કોઈ પણ લક્ષ્યને ભેદી શકે છે. પૃથ્વીરાજની આટલી બધી તારીફ સાંભળીને ઘોડી ખૂબ ગુસ્સે થયો અને તેણે 7 તવા ભેદવાનું આયોજન ગોઠવ્યું, જેમાં નિશ્ચિત સમય અને તારીખે દરબાર જામ્યો, જેમાં ઘોડીની સભાના દરેક હોદ્દેદારોને આમંત્રિત કર્યા હતા. પૃથ્વીરાજ અને ચંદબરદાઈએ પહેલાથી જ તેમના આયોજનની ગુપ્ત મંત્રણા કરી લીધી હતી કે તેમણે દરબારમાં શું કરવાનું છે. દરબારમાં ઘોડી એક ઊંચા સ્થાન પર જઈને બેઠો અને એમણે લોખંડના 7 તવા એક નિશ્ચિત દિશાને અંતરે લગાવ્યા. જેમ કે પૃથ્વીરાજની આંખો ફોડી નખાઈ હતી અને તે આંધ્રા હતા, આથી તેમણે કેદમાંથી આઝાદ કરીને નિશ્ચિત સ્થાન પર લાવવામાં આવ્યા અને તેમણે એક ધનુષ બાણ આપવામાં આવ્યું અને ચંદબરદાઈએ પૃથ્વીરાજ ચૌહાણની વીરગાથાઓની ગુણગાનની કવિતાઓ ગાઈ અને આ કવિતાની પંક્તિઓમાં ઘોડી જે જગ્યાએ બેઠો હતો તે સ્થાનને બતાવવા માટે થોડીક પંક્તિઓ બીજી વધારાની જોડી દીધી, જે આ પ્રકારે હતી. 4 વાંસ 24 ગજ અંગુલ અષ્ટ પ્રમાણ, તા ઉપર સુલતાન છે ન ચૂક ચૌહાણ. મતલબ 4 વાંસ 24 ગજ અને 8 અંગુલના અંતરે દુશ્મન મહંમદ ઘોડી બેઠો છે, આથી ચૌહાણ તમે ચૂકતા નહીં, પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરો. આ પંક્તિઓથી પૃથ્વીરાજને મહંમદ ઘોડી કેટલા અંતરે બેઠો છે તે ખ્યાલ આવી ગયો. હવે માત્ર દિશા જાણવાની જરૂર હતી. ત્યારે ચંદબરદાઈએ ઘોડીને કહ્યું કે પૃથ્વીરાજ બંધી છે, એટલે જ્યારે સુલતાન તમે ખુદ આદેશ આપશો ત્યારે જ તેઓ પોતાની શક્તિનું પ્રદર્શન કરશે. જ્યારે ઘોડીએ પૃથ્વીરાજને આદેશ આપ્યો તો પૃથ્વીરાજને ઘોડીની દિશા ખબર પડી ગઈ અને તરત જ એક પણ પર ઘવાયા વગર પોતાના એક જ શબ્દભેદી બાણથી દુશ્મન મહંમદ ઘોડીને મારી નાખ્યો. દરબારમાં ચારે તરફ ભાગદોડ મચી ગઈ. આ વચ્ચે પૃથ્વીરાજ અને ચંદબરદાઈએ બંનેની અગાઉની યોજના અંતર્ગત બંને દુશ્મનના હાથે મરવાનું ન સ્વીકારીને બંને એકબીજાને તલવાર મારીને હત્યા કરી નાખી. આ પ્રકારે ભારતના અંતિમ હિન્દુ સમ્રાટનો 1192માં અંત થયો અને હિન્દુસ્તાનમાં મુસ્લિમ સામ્રાજ્યની સ્થાપના થઈ. અહીંયા સવાલ એ છે કે જો વિદેશી લૂંટારુઓના હુમલા સમયે આપણા રાજપૂત રાજાઓ વેર ઝેર ભૂલીને એક થયા હોત તો કોઈ પણ વિદેશી આક્રમણકારીની તાકાત નહોતી કે હિન્દુસ્તાનમાં પગ પણ મૂકી શકે અને ભારતનો ઇતિહાસ કંઈક બીજો જ હોત. આજે પણ પૃથ્વીરાજ અને ચંદબરદાઈની સમાધિ અફઘાનિસ્તાનના ગજનીમાં છે. આર્મ્સ એન્ડ આર્મર ટ્રેડિશનલ વેપન્સ ઓફ ઇન્ડિયા નામના પુસ્તક લખવાવાળા લેખક ઇજયવંત પોલના હિસાબે આજે પણ અફઘાનિસ્તાનના ગજની શહેરમાં પૃથ્વીરાજની સમાધિ છે, જે ખૂબ જ દયનીય હાલતમાં છે. મહંમદ ઘોડીના મોતના 900 વર્ષ પછી પણ અફઘાની અને પાકિસ્તાની ઘોડીને પોતાનો હીરો માને છે. આ લોકો ઘોડીની મોતનો બદલો લેવા માટે તેમના ગુસ્સો પૃથ્વીરાજની સમાધિ પર કાઢે છે અને તે લોકો આ સમાધિને બૂટ અને ચપ્પલોથી મારે છે. આ સમાધિને ભારત લાવવાની યાચિકા કેટલીય વખત દાખલ કરવામાં આવી પણ કોઈ રિઝલ્ટ ના આવ્યું. આ વાત છે વર્ષ 2005ની, જ્યારે ફૂલનદેવીની હત્યા કરવાવાળા શેરસિંહ રાણાને આ વાતની જાણ થઈ તો તેમણે એશિયાની સૌથી સુરક્ષાવાળી જેલ તિહાડ જેલમાંથી ભાગીને પોતાના જીવને દાવ પર લગાવીને ભારતના સન્માનને ફરીથી ભારત લાવવા માટે અફઘાનિસ્તાન ચાલ્યા ગયા. રાંચીથી નકલી પાસપોર્ટ બનાવીને શેરસિંહ રાણા પૃથ્વીરાજની સમાધિની તલાશમાં અફઘાનિસ્તાન ગયા. તેમણે સમાધિની જગ્યા ખબર ન હતી, એ તો માત્ર સમાધિના અપમાનિત થયાની વાત સાંભળીને અફઘાનિસ્તાન પહોંચી ગયા હતા. તેઓ ઘણા સંઘર્ષો કરીને હોશિયારીથી એક પાકિસ્તાનના વેશમાં ગજની પહોંચી ગયા અને પૃથ્વીરાજની સમાધિ કઈ જગ્યાએ છે તે શોધી કાઢી. પોતાની ચાલાકીથી તેઓએ પૃથ્વીરાજની સમાધિને ખોદીને માટી ભેગી કરી અને ભારત લઈ આવ્યા. એમની આ ઉપલબ્ધિને શેરસિંહ રાણાએ વિડીયોમાં રેકોર્ડ કર્યું હતું. હું તે વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. જ્યારે તેઓ ભારત આવ્યા
તેમણે કુરિયરથી આ માટે ઇટાવા મોકલી. ત્યાં ઇટાવામાં સ્થાનિક લોકો દ્વારા એક ઉત્સવનું આયોજન થયું અને શિરસિંહ રાણાએ પોતાને પોલીસ પાસે સમર્પણ કર્યું. વિચારો કે જો શિરસિંહ રાણા જેવા નીડર રાજપૂતે આવી હિંમત ના કરી હોત તો આજે પણ આપણા પાસે પૃથ્વીરાજ ચૌહાણની સમાધિનો થોડી માટી પણ ના હોત. રાણાના આ કામ માટે ના એમને કોઈ સન્માન મળ્યું તો ના તો કોઈ પહેચાન. આજે પણ તેઓ જેલમાં બંધ છે અને પોતાની સજા કાપી રહ્યા છે. આજ સુધી પણ ભારતમાં પૃથ્વીરાજ ચૌહાણની ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલી કોઈ સમાધિ નથી. કેમ ભૂલી જઈએ છીએ આપણે આપણા વીરોને, એમના બલિદાનને? તેઓ દેશ માટે જીવ આપે છે. તો પછી કેમ ભૂલી જઈએ છીએ આપણે એમના નામને? આપણે તો સ્વાભિમાની લોકો છીએ. તો પછી કેમ ભૂલી જઈએ છીએ આપણે આપણા સ્વાભિમાનને? જય માતાજી, જય ભવાની, જય રાજપૂતાના.